टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે ત્રીજો દિવસ છે। બે દિવસમાં 4 લાખથી વધુ માઈ ભક્તો માં અંબાના દર્શન કર્યા, ત્યારે આજે ત્રીજા દિવસે પદયાત્રિકોનો પ્રવાહ સતત આગળ વધી રહ્યો છે। અંબાજી જતા તમામ માર્ગો બોલમાળી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે। માઈ ભક્તોના ચહેરા પર અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ સાથે જ તમામ માર્ગો પર પદયાત્રિકોની સેવા માટે સેવાભાવી કેમ્પો પણ કાર્યરત છે। ચલો બુલાવા આયા હે માતાને બુલાયા હે। આજે પાલનપુરથી અંબાજીને જોડતા માર્ગ ઉપર માઈ ભક્તો ચાલી રહ્યા છે ને જય અંબેના નાદ સાથે। અત્યારે તમામ ભક્તો છે તેમાં અંબાના ચરણોમાં જઈ રહ્યા છે અને આપને હું જે દ્રશ્યો બતાવીશ, બોલમાળી અંબે જય જય અંબેના નારા સાથે તમામ ભક્તો છે, માઈ ભક્તો અત્યારે અંબાજી જઈ રહ્યા છે ને એમના મોઢા ઉપર બિલકુલ અત્યારે થાક નથી લાગતો, દેખાતો પણ નથી, અને જય અંબેના નારા સાથે આ અંબાજીનો માર્ગ છે તે ગુંજી રહ્યો છે, જેને લઈને અત્યારે કેટલાક લોકો છે, આ ભક્તો છે અમારી સાથે છે। સીધી જ વાત કરશું, બેન આપ ક્યાંથી આવો છો ને કેટલા વર્ષથી ચાલો છો? અમે નિકોલ અમદાવાદથી આવીએ છીએ, આ ત્રીજું વર્ષ છે મારે। શું કહેશો બેન, અત્યારે નીકળ્યા છો, થાક બીજો કંઈ લાગે છે? થાક લાગે છે પણ એ કેમ્પોની વ્યવસ્થા સારી છે, એમ કે પગે ફોલ્લા પડ્યા હોય તો પટ્ટી મારી આપે છે, બીજી બધી સેવા નાસ્તાની કે આ તમે પ્રસાદ લેતા જાઓ, હાથ પકડી પકડીને અમને બેસાડે છે, આરામ કરીએ થોડીક વાર ચાલીએ, આરામ કરીએ થોડીક વાર ચાલીએ, એવું કરીએ છીએ। થાક નથી લાગતો અને થાક લાગે તો પણ માં હરી લે છે અમારો થાક બધો। શું કહેશો, કેવું લાગે છે, કેવી ખુશી મળે છે અત્યારે? ખુશી આ મંદિરથી અનેરો આનંદ મળે છે કે અમને અમે માના શરણે જઈ રહ્યા છીએ એમ। ચોક્કસ મને બીજા પણ એક બેન છે, બેન આપ ક્યાંથી આવો છો, કેટલા? અમદાવાદથી આવું છું, ફર્સ્ટ ટાઈમ આવી છું, મારે બાધા પૂરી કરવા આવી છું, પણ બહુ જ મજા આવે છે, સેવા પણ સારી છે અને બહુ જ મજા આવે છે, થાકનો કોઈ અહેસાસ થતો જ નથી એમ, બહુ મજા આવે છે, સારી એવી સેવા છે અમારા। બેન કહી રહ્યા છે કે કેટલાક વર્ષોથી ચાલે છે, થાક પણ નથી લાગતો ને અત્યારે કાકા પણ છે, કાકા જોડે સીધી વાત કરજો, કાકા આપ ક્યાંથી આવો છો? અમે અત્યારે પાલનપુરથી આવ્યા છીએ, મારો 5મું વર્ષ છે ચાલીને આવવાનું અને માં અંબા અમને ખૂબ શક્તિ આપે છે ચાલવાની અને સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે એવી પૂરેપૂરી શ્રદ્ધા છે અમને। શું કહો છો, તંત્ર દ્વારા કેવી વ્યવસ્થા? બહુ સરસ વ્યવસ્થા છે, કોઈ જાતની તકલીફ પડે એમ નથી, બરાબર, સૌ પદયાત્રાઓની ખૂબ જ સેવા કરવામાં આવે છે, તન મન ધનથી સેવા કરે છે લોકો। ચોક્કસ મને જે રીતે વાત કરાય કે અત્યારે જે અંબાજીના માર્ગો છે, જે અંબેના નાદ સાથે ગુજી રહ્યા છે અને તમામ ભક્તો છે જે અંબાજી રહ્યા છે, માના ચરણોમાં શીશ નમાવ છે, અત્યારે માં અંબાના ભાદરવી પૂનમનો ત્રીજો દિવસ છે અને 5 લાખથી પણ વધુ જે શ્રદ્ધાળુઓ છે માના દર્શન કર્યા છે, માના ચરણોમાં જે રીતે શીશ નમાવ્યા છે અને અત્યારે તમામ માર્ગો ઉપર માં અંબાના નાદ સાથે જે ભક્તો છે તે અંબાજી જઈ રહ્યા છે। રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા।